ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણમાં કયું પ્રકરણ ભણતા હતા? હું તો ભૂલી ગઈ, તમને યાદ છે? તમે પણ ભૂલી ગયા? ઓહો, કયું પ્રકરણ હતું? કયું પ્રકરણ હતું? યાદ કરો, યાદ કરો, કયું પ્રકરણ હતું? ઓ, આના પરથી કંઈક યાદ આવ્યું? નહીં આવ્યું? હા, આપણે એક બાસ્કેટબોલની ટીમની વાત કરતા હતા, યાદ આવી ગયું ને? હા, શું નામ હતું? હા, અફસાના. અફસાના અને તેની ટીમની વાત કરતા હતા અને તો ચાલો હવે આપણે તેને વધારે સમજીએ. તેનો અનુભવ બીજી કઈ રીતે કહે છે તે આપણે જોઈએ. તો ચાલો આપણે પ્રકરણ 17માં આગળ વધીએ. અફસાનાની વાત કરીએ. મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને સારાએ મોકલે છે. હું પણ તેમને મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું, માતા ગુસ્સે થઈ. તેણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, સારાએ જા અને મહેનત કર, મેદાન પર જઈને રમવાની જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ. જુઓ, થયું ને? મેં કહ્યું હતું કે પહેલાંના જમાનામાં છોકરીઓને રમવા દેવા ન જવા દેતા. પણ અહીં જે અફસાના કહે છે કે હા, મારી માતા ઘરના કામ કરતી હતી અને અમને સારાએ મોકલતી હતી, ત્યારે એની માતા એવું સમજતી હતી કે છોકરીઓ કંઈ બાસ્કેટબોલ રમી શકે, નહીં રમી શકે. પણ અફસાનાની થોડી ફ્રેન્ડ્સ અને કોચે તેની માતા સાથે વાત કરી અને એ પણ તૈયાર થઈ ગયા. હવે આ ફ્રેન્ડ શું કહે છે તે આપણે જોઈએ. અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા ઉપર ગુસ્સે થયા, છતાં પણ અમે ત્રણેય બહેનો અહીં રમવા આવતી હતી. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમણે કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે, તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે, આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? તો જુઓ, આફ્રિનના ઘરેથી પણ તેના જે દાદી હતા તેઓ ના પાડતા હતા અને તેમણે કોચને પણ કહ્યું કે આ રમવા માટે ઘણી બધી શક્તિની જરૂર પડશે, તેના માટે દૂધ પણ પીવું પડશે, તો એના માટે પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ શીખવી. પ્રયુક્તિ એટલે કે ચાલ. આપણને ખબર છે કે કોઈ પણ રમત હોય તો એમાં કોઈને કોઈ ચાલ રીતે આપણે એ રમતને જીતવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમના પિતાજી તેમની લાગણીઓને સમજી ગયા અને તેમને બાસ્કેટબોલની ઘણી બધી ચાલ આવડતી હશે, તો તેમણે તે પણ શીખવી. જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ મેદાન પર રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. જુઓ, અહીં આફ્રિનના પિતાનો પણ અનુભવ રજૂ થયો છે કે તેઓ જ્યારે નાના હતા તેઓ પાસે પણ કપડાં ન હતા, બૂટ પણ ન હતા, પણ તેઓ પ્લાસ્ટિકના બોલથી પણ રમતા હતા. પિતાજી અમને કહેતા, જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. તેમણે મારા પિતાને પહેલી વાર રમતા જોયા હતા. હવે આફ્રિન આપણી સમક્ષ અનુભવ રજૂ કરે છે તો એના પિતાજીનો પણ એ અનુભવ રજૂ કરે છે કે જ્યારે પિતાજી નાના હતા ને ત્યારે બચ્ચુ ખાન તેમના કોચ હતા. તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. તો બચ્ચુ ખાન જે હતા એમના પિતાજીને રમતા જોયા અને તેમને લાગ્યું કે છોકરો સારું રમે છે, તો એમને તેમની રમત સારી રીતે ચાલે એના માટે બૂટ અને કપડાં પણ આપ્યા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓને કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. તો આફ્રિનના પિતાજી પણ સારા ખેલાડી બની ગયા હોત, પણ શું કરે, ઘરની પણ જવાબદારી હતી,
ઘરમાં પૈસા લાવવા વાળું કોઈ હશે નહીં, તેથી તેમણે નોકરી કરવી પડી અને તેમણે રમત પ્રત્યે રુચિ ઓછી થઈ ગઈ. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. તો આફરીનના પિતાજીને જે પ્રકારનો અનુભવ થયો હતો એ પ્રમાણેની પરિસ્થિતિને સમજીને આફરીનના પિતાજીએ તેમની દીકરીઓને સારી એવી કેળવણી આપી હતી અને તેઓ પણ ઈચ્છતા હતા કે મારી જેવી પરિસ્થિતિ હતી ને એવી હું મારી દીકરીઓ પાસે નહીં રાખી શકું. તેથી તેઓ તેઓને રમવા દેતા હતા. આ ચાર છોકરીઓએ પોતાનો અનુભવ અહીં રજૂ કર્યો અને આપણને સમજાઈ ગયું કે ગમે તેવી મુશ્કેલી હોય આપણે તેનો સામનો કરવો જ જોઈએ. તો જ આ છોકરીઓ આજે નાગપાડા એસોસિએશનની ટુકડીની સભ્યો છે અને તેઓ ખૂબ જ ઊંચી કક્ષાએ અત્યારે છે. હવે અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. એક છોકરી, હવે ટીમની જ એક છોકરી કહે છે, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગતું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા, તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વરી કેવી રીતે બાસ્કેટબોલ રમી શકે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી, તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. તો જુઓ, એક છોકરી આપણને તેનો અનુભવ કહે છે. તે કહે છે કે સૌથી પહેલાં અમે જ્યારે મેદાનમાં ગયા ને ત્યારે અમને પણ વિચિત્ર લાગ્યું અને પહેલી વાર છોકરીઓની ટીમ મેદાનમાં રમતી હતી તો તેને જોવા માટે ઘણા લોકો આવતા હતા. શરૂઆતમાં તો લોકોને જિજ્ઞાસા લાગી કે આ છોકરીઓ વરી કઈ રીતે રમશે, પણ ધીમે ધીમે તેઓ પણ ટેવાઈ ગયા અને તેઓએ પણ જાણી લીધું કે અરે વાહ, આ છોકરીઓ તો ખૂબ સારું રમે છે. અફસાના, અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું. પહેલાં અમને બીજે ક્યાંય રમવા જવાની છૂટ ન હતી, પણ 2 વર્ષથી જ અમે બહાર પણ રમવા જઈએ છીએ અને તે અમારી મહેનત અને અમારા કોચની તાલીમને કારણે શક્ય થયું છે. બીજી છોકરી કહે છે, હા, અમે સાચે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને તારીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા. તો અહીં બીજી છોકરી આપણને કહે છે કે અમે કઈ રીતે રમત રમતા હતા. તો કોચે તેમને ઘણી બધી રીત શીખવાડી હતી. કઈ કઈ? તો તે કહે છે કે બોલ કઈ રીતે રાખવો, બોલને કેવી રીતે આગળ પાસ કરવો, ત્યાર પછી જે કોર્ટના મેદાનમાં બોલ લઈને કઈ રીતે દોડવું, કઈ રીતે એ બોલને બાસ્કેટમાં નાખવું અને કઈ રીતે ગોલ પ્રાપ્તાંક, એટલે કે આપણને ખબર છે કે બાસ્કેટબોલની જે બાસ્કેટ હોય છે એમાં આપણે બોલ નાખીએ એટલે આપણો પોઈન્ટ ગણાય, તો એ રીતે કઈ રીતે આપણો ગોલ પ્રાપ્તાંક વધારવો, તો આ બધી તાલીમ તેમના કોચે તેમને આપી હતી અને તેઓએ પણ આ માટે ખૂબ જ મહેનત કરી હતી. આફરીન પણ કહે છે કે કઈ રીતે રમવું એ તો અમને કોચે શીખવ્યું જ હતું, પણ આ ગેમ રમતી વખતે આપણે એવું નહીં વિચારવાનું કે આપણે છોકરી છીએ, આપણે એવી કોઈ શરમ સંકોચ રાખવાની નથી. જો ઈજા પણ થાય એટલે કંઈ વાગી પણ જાય તો પણ આપણે રમવાનું ચાલુ રાખવું જોઈએ. આપણે ઘણીવાર ઘણી બધી રમતોમાં અથવા પિક્ચરમાં પણ જોઈએ છીએ કે કોઈ હીરો હોય
તો એ જીતવા માટે ઘણું બધું ઘાયલ પણ થાય છે, એટલે કે એને વાગ્યું પણ હોય છે, તો પણ તે ઊભા થઈને પોતાની મંઝિલ સુધી પહોંચીને જ રહે છે. તો એ રીતનો વિચાર આપણને આ છોકરીઓમાં જોવા મળે છે. અને અમારી ટીમના કોચ જે છે એ અમને ટેકો આપતા, એટલે કે સપોર્ટ કરતા હતા કે ચાલો ઉઠો અને રમવા માંડો, આ તો સારું થઈ જશે. એટલે આ વસ્તુ તેઓ માટે એક મામૂલી બની ગયું હતું. આ રીતે તેઓ ખૂબ સરસ રીતે રમતા થઈ ગયા. એક છોકરી, અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ. જોયું કેટલી આગળ વધી ગઈ. હા, આ છોકરીઓ એકદમ ઉત્સાહથી કહે છે કે અમે તો છોકરાઓની સાથે પણ રમીએ છીએ અને તેઓને પણ અમે હરાવી દઈએ છીએ. તો જુઓ, આ છોકરીઓનો અનુભવ આપણને શીખવે છે કે હા, આપણે પણ આગળ વધવા માટે એવી કોઈ દિવાલ રાખવી જોઈએ નહીં કે આ છોકરો રમી શકે કે આ કામ છોકરો કરી શકે, આપણે ન કરી શકીએ. આપણે છોકરી છીએ તો આપણે પણ એ લોકો કરતાં પણ આગળ વધી શકીએ છીએ. તો આ અનુભવ આપણને શીખવે છે. તો આપણે અનુભવ તો જોયો, હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ. કેવા પ્રશ્નો? તો ચાલો આપણે જોઈએ. તમારી સારા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? હવે અહીં આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારા સારામાં અથવા તમારા ઘરની આસપાસ છોકરા અને છોકરીઓ અલગ અલગ રમત રમે છે, તો એમાં છોકરાઓની કઈ રમતો હોય છે અને છોકરીઓની કઈ રમતો હોય છે? ચાલો હું તમને થોડા મુદ્દા કહું છું. મારા પ્રમાણે તમારે તમારા પ્રમાણે વિચારવાનું છે, ઓકે? અરે, તો હું મારો અનુભવ કહું તો છોકરા અને છોકરી રમતા હોય ને તો મોટે ભાગે છોકરીઓને ઘરમાં રમવાનું વધારે ગમે અને છોકરાઓને બહાર રમવાનું વધારે ગમે. એમાં છોકરીઓની રમત કહું તો સંતા કુકડી, ત્યાર પછી પકડડાઉ, આવી બધી રમતો છોકરીઓને વધારે ગમે. છોકરાઓને કઈ? ક્રિકેટ, કબડ્ડી, આ બધી રમતો છોકરાઓને ગમતી હોય છે. ગમે છે ને? હા, પણ આમાંથી કંઈક અલગ પણ આવી શકે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે જે છોકરાઓ રમતા હોય ને એ પણ છોકરીઓ રમતી થઈ છે. બીજો પ્રશ્ન છે, શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો તમે શું વિચારો છો આના વિશે કે જુદી જુદી રમતો હોય, ધારો કે ક્રિકેટ હોય કે કબડ્ડી હોય, તો આમાં છોકરાઓ અલગ રીતે રમતા હોય અને છોકરીઓ અલગ રીતે રમતી હોય, એવું કંઈ હોય છે? જો તમે એવું વિચારતા હોય તો તમારા વિચાર પ્રમાણે તે લખજો. મારો વિચાર કહું તો ઘણીવાર એવું હોય છે કે અમુક છોકરીઓ જે ક્રિકેટ રમતા હોય તો થોડુંક અંતર ઓછું રાખીને રમે છે. તો શું કરવા? કેમ, આપણે છોકરાઓ જેમ ન રમી શકીએ, રમી જ શકીએ છીએ. જે પ્રમાણેના ક્રિકેટના નિયમ છોકરા માટે હોય છે એ છોકરી માટે પણ લાવી જ શકાય છે. અને મને કોન્ફિડન્સ છે કે છોકરીઓ પણ આ રીતે જો રમશે તો તેઓ છોકરાઓ કરતાં આગળ વધશે જ. છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ? તમે શું વિચારો છો? હવે આ પ્રશ્ન તો તમારી પર છોડું છું કે શું વિચારો છો તમે કે છોકરાઓ અને છોકરીઓની રમતો અલગ અલગ હોવી જોઈએ કે સાથે રમી શકાય? આનો વિચાર તમે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે પ્રશ્નો જોયા એના પરથી આપણને ખ્યાલ આવી ગયો કે આપણે કઈ રમતો રમવી જોઈએ. એવું નથી કે મમ્મી ખીજવાશે કે પપ્પા ખીજવાશે કે હું છોકરાની રમત રમીશ. હવે તો આપણે બધા રમીએ છીએ. આપણે સારામાં પણ મોટા લેવલમાં, એટલે કે મોટા ધોરણમાં આપણે જોઈએ છીએ તો છોકરીઓ પણ કબડ્ડી રમે છે. રમે છે ને? હા, તો આપણે હવે આ દિવાલને તોડી નાખવી જોઈએ. આપણે પણ છોકરાઓની જેમ રમી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ફરી મળીશું હજી થોડા વધારે અનુભવ લેવા માટે. બાય.